આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું કે ભાઈ જુવારમાં નિંદામાણ નાશક દવા બાજરીમાં નિંદામાણ નાશક દવા સાથે જે ખેડૂત મિત્રોએ મોગ અને અડદ કર્યા છે એમાં જે તમને કોઈ કુકર આવી ગયો છે અને કુકરમાં તમે ઘણી બધી દવાઓ નાખવા છતાં કુકર જતો નથી કારણ કે કાલના વિડીયોમાં આપણે કપાસના પાક વિશેની માહિતી મૂકી લીધી ખેડૂતનો અનુભવ અને પછી ઘણા બધા ખેડૂત મિત્રોનો મને મેસેજ આવ્યો હતો કે તે અમે મગ કર્યા છે અડદ કર્યા છે કૂકડાઈ જશે ઠોસડાઈ જશે ઠળાઈ જશે અને એમાં ઘણી બધી અમે દવાઓ નાખી છે પરંતુ એમાં હજી મેળ આવતો નથી તો ખાસ ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોની મારી પા મગ માટેની અડદ માટેની અને તલ માટેની માહિતી આપીશું અને જે ખેડૂત મિત્રોએ જુવાર કરી છે જુવારમાં નિંદામણ મણ શું છે ખડ જુ છે ઘાસ શું છે કચરું ચું છે તો એ કચરું બળી જાય ઘાસ બળી જાય નિંદામણ બળી જાય એને માટેની પણ આપણે ખેડૂત મિત્રો તમને માહિતી આપીશું અને ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ભાઈ અમારા વિસ્તારમાં નથી મળતું અથવા તો અમારો એ વિસ્તાર જે નાનો વિસ્તાર છે અને નાના વિસ્તારમાં એ વાવેતર એનું ઓછું છું હોય તો અમારે અહીંયા વસ્તુ મળતી નથી અને આસપાસના અમુક વિસ્તારમાં તપાસ કરવા પણ છતાં નથી મળતી અને ઘણા ખેડૂત મિત્રોએ કમેન્ટમાં કીધું કે ભાઈ અમે તમારા ખાતામાં પૈસા નાખી દઈએ છીએ તમે અમને કુરિયરમાં મોકલી દ્યો ને પરંતુ આપણે એવું લગભગ નથી કરતા કારણ કે દરેક વિસ્તારમાં મળી રહે એવો મારો અભિપ્રાય એવો છે કારણ કે આપણે જે દવા તમને સીંધીએ છીએ એ બધી કંપનીની દવાઓ તમને સિંધીએ છીએ જેમ કે સિજેન્ટા હોય બાયર હોય ટાટા હોય ડુપોન્ટ હોય ડાવ હોય ધાનુકા હોય ક્રિસ્ટલ હોય એફએમસી હોય બરાબર છે અદામા છે ગોદરેજ છે સોમિટોમો છે માઇક્રો ઈડીટી ઓમકાર છે બરાબર છે આવી બધી સારી કંપનીની દવાઓ સીધી એટલા માટે અમને એવો વિશ્વાસ છે કે લગભગ તમને મળી રહેતી હોવી જોઈએ પરંતુ જે ખેડૂત મિત્રોને હવે નથી મળતી ને એ ખેડૂત મિત્રો ખાસ તમ અમને ફોન કરજો આપણે નંબર આપીશું એમાં અને આપણે ડિસ્પ્લે ઉપર હવે નંબર મૂકવાનું શીખી જશે અને તમને આપણે આપીશું હવે જે ખેડૂત મિત્રો રૂબરૂ લેવા આવે છે ને એમણે બધાને વંદન છે કે એક તમને નામની યાદી એવી આપીશ કે આ જે દવા હું તમને તજ મગ અરજમાલ બાજરીમાલ સિંગમાં આપણે કહેતા હતા કે ભાઈ તમને ચોવીસ કલાક કે અડતાલીસ કલાકની માની માલિકા ફેર બતાય બતાય ને બતાય રિઝલ્ટ આવે ને આવે તે જે ગેરંટી આપણે સાથી ઠોકીને આપતા હતા એવા ખેડૂત મિત્રોએ વાપરેલું છે અને એમને જે અનુભવ ક્યાં છે એવા અનુભવ માટે તમને જો ખેડૂત મિત્રો કહીએ તો પનોદ મનસુખભાઈ કુરજીભાઈ છે દાતરથી એમને દવા વાપરી છે એમને સારું પરિણામ મળ્યું છે ભરતભાઈ નાથાભાઈ ઠળિયાથી છે પ્રતાપસિંહ દશરથસિંહ ટાણાથી છે હેભલભાઈ પાઉઠીથી છે પછી હરેશભાઈ સખોદરથી છે મેહુલભાઈ જીવણભાઈ ભદ્રાવળથી છે પછી કરશનભાઈ ચકુરભાઈ વેળાવદરથી છે મુનાભાઈ વિઠ્ઠલભાઈ શોભાવર થી છે કાનાભાઈ બાલાભાઈ કળસારથી છે હિંમતભાઈ ઝીણાભાઈ ભદ્રાવળથી છે બરોબર ભૂપતભાઈ ઉકાભાઈ ભદ્રાવળથી છે આ એક જ ખેડૂત મિત્રો ભદ્રાવળ વાળા મિત્રે વાપર્યું હતું અને એનું આસપાસના બધા મિત્રો જોઈ અને લઈ ગયા આપણે બરોબર ને મહેમાન ભદ્રાવળમાં આપણે એક જ વ્યક્તિ ને પેલા આપ્યું ને બરાબર ભદ્રાવળ ગામની માલપા મોટાભાઈ લગભગ લગભગ ત્રીસ થી વધારે ખેડૂત મિત્રો લઈ ગયા છે ભાઈનું જોઈને ભાઈનું નામ શું હતું મેહુલભાઈ મેહુલભાઈ અર્જણ મેહુલભાઈ મેહુલભાઈ જીણાભાઈ ભૂત બરાબર ને પેલા સૌથી પેલા એમને વાપર્યું હતું ટેરાશોબ બને પ્રોજીભ આપણે બતાવી દીધી ખેડૂત મિત્રો ને કે આ ટેરાશોપ બને આ પ્રોજીબ છે સૌથી પહેલાં આ મિત્રે વાપર્યું હતું તલમાં વાપર્યું હતું અને જે કાંજીનો આપણે રોપ કરીએ છીએ એમાં પણ આ બે વસ્તુ વાપરીથી સારામાં સારું પરિણામ મળ્યું છે બરાબર છે પછી સામતભાઈ વાઘાભાઈ ગુનોના છે ઓઘડભાઈ વેજોદરીથી છે પરવીમભાઈ ઓઘડભાઈ મકવાના ગોરખીથી છે એમને પણ વાપરેલું છે શૈલેષભાઈ બાબુભાઈ પાવઠી બરાબર છે તો એમને મેં ફોન કર્યો તો શૈલેષભાઈને કે ભાઈ આપણે તમારો નવા નવો ટેસ્ટી વિડીયો બનાવીએ બરાબર મને કે આપણે મગમાં જ બનાવી પણ મગ અત્યારે કે પાઈ દીધા છે ને તો બે દીધું હોય કે કારણ કે હલા હે નહીં મગમાં અને મને કે આપણે મગમાં ઉભા રહીને જો વિડીયો બનાવશું તો ખેડૂત મિત્રોને આપણે મગમાં જે દવા છાટી છે ટેરાસો બને પ્રોજી બરાબર છે એ બંનેના તમને સારા એવા પરિણામો આપણે શૈલેષભાઈ ને છે સોરી તો એના અડદના ખેતરની આપણે ઉભા રહીએ ની કે અડદનો વિડીયો બતાવી ખેડૂત મિત્રોને જેથી કરીને એને ખ્યાલ આવે બરાબર છે પછી મધુભાઈ ઓધાભાઈ ઠળિયાથી છે વિજયભાઈ મોટી માનવાળાથી છે મુકેશભાઈ મોટી માનવાળી છે રમેશભાઈ હુંબલ એ પણ મોટી માંડવાળીથી છે તો આ પણ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ શિવાભાઈ ગાંગાણી સખોદર છે સુરેશભાઈ રામસંગભાઈ સખોદર છે લાલજીભાઈ બાબુભાઈ પાવઠીથી છે પછી થઠ અશ્વિનભાઈ રાણાભાઈ તણસાથી છે પટેલિયા જગદીશભાઈ નાનજીભાઈ હમીપરાથી છે લખમણભાઈ કાબાભાઈ ગોરખીથી છે નાજુભાઈ પાતાભાઈ પશ્વીથી છે પરેશભાઈ અને રાકેશભાઈ ઠળિયાથી છે વાલજીભાઈ ઉકાભાઈ સખોદર છે કેયુરભાઈ ઉકાભાઈ સખોદર છે રાણાભાઈ વેજોદરીથી છે મહેશભાઈ ઝવેરભાઈ વેજોદરીથી છે જીવનભાઈ મુખી ભદ્રાવળથી છે અને શૈલેષભાઈ ભૂત એ પણ ભદ્રાવર્તી છે મેં કીધું ને કારણ કે આવતી પહેલાં આપણે શરૂઆત જ ભદ્રાવર્તી કરી હતી પછી સખોદર આવ્યું હતું બરાબર છે અને પછી વેજોદરી આવ્યું હતું જે અમે ડેમો આપ્યો છો કે નહીં મેં કીધું હતું ને કે ડેમો આપેલા છે અને ત્યાંથી શરૂઆતથી જે ગામમાં ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું અને એને જે પટ્ટા પડી દીધા રિઝલ્ટના ફર્સ્ટ ક્લાસ તોડી નાખે સોલિડ રિઝલ્ટ છે કે નહીં એની આસપાસના ખેડૂત મિત્રો તો આ દવા સિવાય ઉપયોગ કરવાનું જ ટાળે છે કે ભાઈ આ દવા આપો અને ખાસ ખેડૂત મિત્રો આમાં કોઈ પણ પ્રકારનું કંપની ફેર આવતું નથી નથી ને નથી આ સુમિટોમાં કેમિકલ જાપાનનું આવે છે અને આ ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ ભારતની કંપની છે અને જે સ્પેનથી આ ટેકનિકલ લાવે છે એટલે આ કોઈ બી વસ્તુ આ બે વસ્તુ કંપની ફેર નથી નથી અને નથી હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા અમને ટેરાસો અમારા વિસ્તારમાં નથી મળતું

ફાયદો થશે કારણ કે ઘણા ખેડૂત મિત્રો પૂછે છે અમને એ વિસ્તારમાં મળતું નથી ત્યારે તો કઈ દેવા બીજી નાખી શકાય તો જેથી કરીને આપણે એટલા માટે દવા આપણે માઇક્રો એડિટીએ બતાવ્યું છે કે કંપની ફેર આમાં તો કઈ ટેરા તો આવતું નથી એટલે ઘણા ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ અમને કંપની ફેર આપ્યું છે ને એમ કીધું છે કે આનો બાપ આપ્યો છે એ કે એટલે આનો કોઈ બાપ નથી મામો ભત્રી જો ભય ભૂવા ફો કાંઈ છે જ નહીં ઓનટી ફોર ટેરાસો શોપ એટલે ટેરા શોપ આવે છે અને માઇક્રો એડિટી એટલે માઇક્રો ઇડીટી આવે છે બરાબર છે તો જે ખેડૂત મિત્રોને જુવારનો પાક કર્યો છે અને જુવારની માલિકા તમારે ખેડૂત મિત્રો કાળિયું ખાર્યું કૂતેલું સેસમું હામો મણસો લૂણી હાંટોળો સયા દૂધેલી દારોડી ધરોડી આરો તારો સમાજ ઉદલી અમરો ડમરો ડાબ કોંગ્રેસીઓ ગાજર ઘાસ છે કે ગમે ઉખડ થઈ ગયું હોય કોઈ ઉપાધિ કરવાની પચાસ થી સાઠ એમ લખે તમારે જે હોર્સ આવે છે એવડું એ અને સમરસ આવે છે આ પંપે પચાસ થી સાઠ એમ આપવાનું છે અને આ પંપે ચાલીસ એમ એલ આપવાનું છે અને સાઠ એમ લખે આપવાનું છે તમારા ઉભા બાજરે ભાઈ જુવારના પાકની માલિપા નિંદામણ સાફ થઈ જશે બરાબર છે એક કન્ડિશન ખેડૂત મિત્રો ખાસ એ યાદ રાખવાની છે એટલા માટે યાદ રાખવાની છે કે જો કૂતરા ખડ હોય કૂતરા કહેતા 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 હોય 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 ઘણા ઘણા કૂતરી તો એ ખડ બે ઇંચ ઇંચથી નાનું હોવું જોઈએ તો એ ખડ હાવ ભળી જશે અને જે ખેડૂત મિત્રો ખડ એ મોટું થઈ ગયું છે તો એ ખેડૂત મિત્રો એવી ગણતરી એ સાંટવાનું છે કે હવે નાથી આગળ નાથી થી વધશે જાય ઠરડા જાય એના બિયારો નહીં થાય બી નહીં પાકે એટલે તમે એની પછીનો નવો પાક જે કરો છો ને એમાં તમને પંચાણું પોઈન્ટ નવ્વાણું ટકા રાહત થઈ જાય હવે બીજ પાકે નહીં બરાબર છે તો પછી કાથી થવાનું છે ખર્ચ ના વાસ ના વાસ કે બાસુરી બરાબર છે તો તમે હોર્સ અને સમરસનો ઉપયોગ કરી શકો છો હવે જે ખેડૂત મિત્રોએ બાજરી કરી છે તો બાજરીના પાકમાં જે નિંદામણ થાય છે બધું ગણી લેવાનું તમે એમાં કે બધા નામ બોલું બોલું મેમ નામ બધા બરાબર ને તમ તારે બહુ દુઃખ થતો હોય તમારે આરો તારો દૂધ લઈને સમા દૂધ લઈને કોંગ્રેસ યુન કાળી યુન ખારી યુન હાંબોલ હારોણા લોણી દારોને તો બધામાં તમારે તમે જે આપણે આવે છે હેસ્ટેક ટેમ્બો ટ્રેન ચોત્રી પોઈન્ટ ચાર ટકા અને એટલા જીન આવે છે તમે આ સારી શકો છો હવે આમાં સૌથી મોટો મોટો પ્રશ્ન એ હતો ખેડૂત મિત્રો એમ કહેતા હતા ભાઈ તમે જે દવા બતાવો છો હેસ્ટાર અમારા વિસ્તારમાં નથી મળતી બરાબર છે તો પછી આઈઆઈએલ કંપનીનું ટોરી આવે છે એ લઈ શકો છો બરાબર છે સુદર્શનનું સુડાલીસ આવે છે એ પણ લઈ શકો છો બાયર કંપનીનું લોડીઝ આવે છે તમે એ પણ લઈ શકો છો એટલે કે તમે લોડીઝ અને આ બંને વસ્તુ સાટો તો પણ તમારે દસપ્રપ થાય બરાબર અને બધી પ્રકારના નિંદામણ બળી જાય છે ખાસ ખેડૂત મિત્રો પચીસથી ત્રીસ દિવસનો તમારો પાક હોવો જોઈએ બરાબર છે બીજી વસ્તુ કહી દઉં ખેડૂત મિત્રો કે કોઈ પણ પાકમાં તમે નિંદામણ નાશ્યક દવા વાપરો કોઈપણ પાકમાં તમે ખડની ધીમી દવા નાખો એટલે પાંચ હાથ દિવસ તો પાસો પડે તે પડે તે અને પડે તે

નથી બરાબર છે પછી ખાસ ખેડૂત મિત્રો બધા મિત્રોને એવો પ્રશ્ન હતો કે ભાઈ અમે ઉનાળું મગનું અને અડદનું વાવેતર કર્યું છે હવે એમાં અમે ઘણા ઘણા અલગ અલગ પ્રકારના મોલિક્યુલ નાખી દીધા છે ટેકનિકલો નાખી દીધા છે પણ રિઝલ્ટ મળતું નથી બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો અમે તમને કહીશ સીઝન્ટા કંપનીનું જે સિમોડિસ આવે છે એ તમે પંપે વીસ એમએલથી ચોવીસ એમએલ લખી આપો અને એની સાથે તમે જે પ્રોઝી બીઝી આવે છે બરાબર છે તમે દોઢ ગ્રામ લેખે તમે નાખો બંનેના તમને સારામાં સારા પરિણામો મળશે હવે તમારા વિસ્તારમાં જો તમને સિમોડિસ ન મળે ખેડૂત મિત્રો તો તમે ગોદરેજ કંપનીનું જે ગ્રાસ્ય આવે છે એ તમે બાર એમ લખે લેખે કે પંદર એમએલ લેખે તમે નાખી શકો બહુ મોટા થઈ ગયા હોય અને એમાં બહુ અતિશય કુકર હોય તો સોળ એમએલ લખે લેખે નાખવાનું અને શરૂઆત જો થતી હોય કુકડ આવવાની અને જીવાત ન જતી હોય બરાબર છે તો તમે દસ એમ એલ લેખે નાખો તો પણ તમને એમાં ફાયદો થશે અને એની સાથે તમે આ જે પ્રોજી બીજી આવે છે એ તમે પમ્પે દોઢ ગ્રામ કેટલું દોઢ ગ્રામ લેખે તમે નાખો મોટા ભાઈ અને તમને ત્રીજે જ દિવસે તમને આમાં જોરદાર પરિણામ જોવા મળે છે ત્રીજે જ દિવસે મોટા ભાઈ એમાં ઘટે જ નહીં કારણ કે તમે કંપનીની દવા છો વો પૂરા માપથી નાખો છો પૂરા પંપ છો વો તો રિઝલ્ટ મળે 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 ને મળે તે માનો કે એક વીઘાની અડદ હોય કે એક એકર ના હોય વીઘા નાના મોટા હોય છે કે ભાઈ કોકને દસ વીઘાનો હોય કોકને દસ ગુઠાનો વીઘો હોય કોઈકને તેર ગુઠાનો વીઘો હોય કોઈકને સોળ ગુઠાનો હોય કોઈકને નો હોય કોકને ચોવીસ ગુઠાનો વીઘો હોય છે પરંતુ જે ખેડૂત મિત્ર ને એક એકર જમીન હોય એટલે તો ખ્યાલ આવી જ કે એક એકર એટલે શાળે ગુઠા જમીન થાય બરાબર છે શાળે ગુઠા એટલે એક એકર પહોંચી ગઈ તમારે જે વીઘા છે કે જેટલા ગુઠા છે એને ભાંજા કરી નાખવાના એટલે તમને ખ્યાલ આવી જાય મારે કેટલા વીઘા જમીન છે બરાબર છે તો એક વીઘે તમે દસ પગ નાખો બરોબર છે તો તમને સારામાં સારા પરિણામો મળશે એક એકરે હા વાહ હા શું હો મહેમાન મારી ભૂલ પડી ગઈ ભાઈ આ ગાડી ઓલી ગેરમાં પડી ગઈ ભાઈ તમને ઉભું રહેવાનું નામ ન લેતી એટલે અમે મહેમાન એટલે સારે રાખી હતી જ કંપની નું ગ્રાસ્યા બરાબર છે કેમિકલ નું પુરો આ કંપનીનું આજુ આ લખેલું છે નિશાન કેમિકલ કોર્પોરેશન આ જાપાનની આઇટમ છે બરાબર છે અને આ પણ જાપાનની આઇટમ છે સુમોટમો કેમિકલ પ્રોજીપ જાપાન ની આઈટમ છે બાયર ની આઈટમ છે એટલે કાકા મોંગી તો પડવાની જ તે રિઝલ્ટ સોતો હોય તો મોંગી દવા દાદા તમારે નાખવી જ પડશે હું તમને પહેલા પણ કહી દઉં છું કે સિબો ડિસ પણ મોંગુ જ આવશે બરાબર છે અને ગ્રાસ પણ મોંગુ જ આવશે અને આ હાલાવાર ગ્રામ એટલે આય મોંગી છે પરંતુ જ્યારે તમે કોઈ પણ દવા નાખો છો રિઝલ્ટ નથી મળતા તમે ઢાકી જાશો તમે કંટાળી જાશો ભાગ્યો એમ કે કે ભાઈ તમે કઈ દવા લાવશો આમાં રિઝલ્ટ જ નથી આવતા કુકરમાં જાતો જ નથી તારે તમારે આ બંને વસ્તુ વાપરવાની રિઝલ્ટ મોટાભાઈ તમને કહો કૂણા ગાભા રેખા પાન કરી રાખે તો જ બકે બરાબર પરંતુ એ વખતે તમારે આમાંથી સોવી એમએલ આપવું પડે અને આમાં હોળ એમએલ લેખે માપ આપવું પડે બરાબર છે પરંતુ જો તમારે હજી વીસ પચીસ દિવસના કે મહિનાના હવા મહિનાને છે હોય અને એમાં જો તમને રોગ જીવત પહેલાં આવતી બતાતી હોય તો તમે એમાં જો ઉપયોગ કરવાનો તો માપે ઓછું નાખવું પડે ને રિઝલ્ટ ડબલ મળે તો આ કરાય આપણે સમજ્યા એટલે કેમ કામ કે ભાઈ છોકરો આપણો નાનો હોય પાંચસો વર્ષનો બાળ મંદિર થી તમે બિહારો એટલે હજાર તમને કહું અંગ્રેજી બંગ્રેજી બધું શીખી જાય પણ મારી જવાનો બિહારો તો એક વાર તમને કોઈ લગતા તમને કોઈ સો મહિના માં આપણે એટલા માટે બધું ટાઈમે જે વસ્તુ કરો છો એમાં તમને ખેડૂત મિત્રો ફાયદો છે વાત આપણે તલની કરીશું કે ભાઈ તલે ત્યાં આપણા ઠોસડાઈ જશે ઠળ આવી જશે આપણા તલ ખૂકડાઈ જશે પીળા પડી જશે વધતા નથી કોલ નવી નવી કાઢતી કુણપ નવો નથી આવતું અને નવ પાંદરાય નથી આવતા બરાબર છે તો ખેડૂત મિત્રો એના માટે પણ આપણે તમને દવાનું સજેશન કરીએ એ પેલા આપણા વિડીયોમાં જે ખેડૂત મિત્રો નવા હોય અને સાત વાગે જે આપણો વિડીયો આવે છે કે નહીં આમાં સબસ્ક્રાઇબ કરવાનું જોવા બટન છે દાદા હજાર કરી જો ને મારા બાપ જો અહીંયા છે કે નહીં બરાબર છે અહીંયા છે ઘણા ખેડૂત મિત્રોને કાળા કુનાળા છે ઘણા ખેડૂત મિત્રોને સફેદ કુનાળા મળશે ઘણા ખેડૂત મિત્રોને લાલ લાવ કુનાળામાં સબસ્ક્રાઈબ કરવાનું બટન લખેલું હશે તો આને આમ હજર આપી દેવાનું છે કચ કચાવીને દબી દેવાનું છે બટન તૂટી જાય ચમદારે બરાબર છે અને નોટિફિકેશન માટે એની એ જ ઘંટડી તમે દબાવો આ ઘંટડી છે ને આની આ જ ઘંટડી તમે દબાવો અને અહીંયા ઓલ આપેલું છે ને આ હોલ માં તમે આપી જો એટલે હું હાથ વાગે તમને વિડીયો મોકલું એટલે ધદલાટી બોલાવો તમારા ફોન માં આવી જાય ઘણી નાનો કે ભાઈ હિતેશભાઈ પટેલ જા તરત ખેતીકા સાગરમાંથી કા વિડીયો મૂચો છે ખાસ ખેડૂત મિત્રો કે જે મિત્રોને ને નો શોખ હોય ને એ હારા હાથ વાગે મેસ આવશે આઈપીએલ પણ આપણો વિડિયો હાથ વાગે આવશે પેલા હિતેશ પટેલિયા નો વિડીયો જોવાનો છે પછી તમે ટાટા આઈપીએલ જોવો છે હારે જીતે આપણે આનંદ કરવાનો બરાબર છે મેં તો હું જોવો પડે તમ તરફ હાડ હાથ વાગે આવશે ત્યારે આજ આઠ વાગે આવશે વિડીયો હાથ વાગે આવશે મેચ આજ આઠ વાગે છે પરંતુ આપણે જે વાત કરતા થઈ વાત ઉપર પાછા આવી જઈ કે ભાઈ તલના પાકની માલિપા આપણા તલ ફોટડાઈ જશે ઠડ આવી જશે કુકરાઈ જશે વધતા નથી પીળા પડી જશે નવો કોળ નથી આવતો નવી કોણ જ નથી આવતી તો એના માટે આપણે ખેડૂત મિત્રો તમને કીધું હતું કે ગોદરેજ કંપનીનું ગ્રાસ્યા અને ફ્રોઝી બીજી આ બંને વસ્તુ તમે સાટી એકો સવો જો તમારા વિસ્તારની માલિપા તમને ખેડૂત મિત્રો ટેરા સોબ ન મળે તો તમે માઇક્રો ઇડીટીએ પણ લઈ શકો છો મિત્રો આ બંને વસ્તુનો તમે સાચ્યો બરાબર છે તો પણ તમને આમાં રિઝલ્ટ સારું મળશે બરાબર છે આ તમારે ઓમકાર કંપનીનું જ લેવાનું છે

બરાબર સીધા ચાલીસ રૂપિયા એટલે કે ચાલીસ ટકા જીબ્રા લઈ છે ડાબે એટલે આનો ઉપયોગ ખેડૂત મિત્રો કરવાનો છે આ બંને વસ્તુ તમે નાખો તો પણ તમને પરિણામો સારા મળશે અને જો તમને ટેરાસોબ અને ફ્રોજી બીજી મળી જાય તો પણ તમને આ વસ્તુ તમે લઈ શકો છો નકર તમ તારે મને કોલ કરજો ચોરાનું ઓઠસી વિત્રે સર અગિયાર નંબર ઉપર તમ તારે તમને આપણે વ્યવસ્થા કરી આપીશું કે ભાઈ ક્યાં મળે છે બરાબર બીજું કે જે ખેડૂત મિત્રોને તલની માલિકા સબે સાસડી લીલી સાસણી મોલો આવ્યા છે અને નથી એવા ઘણા મિત્રોને ફરિયાદ છે અમે આજુબાજુ જૂની દવા પડી હતી અને આપણે બહુ ભારે સટકાવ નહોતો કરવો એટલે આપણે હલવી દવા હતા પણ મરી નહીં તો આપણે એ ખેડૂત મિત્રોને કહી દઈ કે જે વિનચીન આવે છે બરાબર છે આ તમારે વિનચીન આપી દેવાનું છે પંપે પાંત્રીસ થી ચાલીસ એમ એટલે કે બધી જેવા દેખા છે કાંઈ માથા કૂટ જ નહીં હું ખોરા ડબલા ફેરવવા પછી બરાબર છે આપણી પાસે જે દવા પડી હોય પહેલાનો એનો ઉપયોગ કરી નાખવાનો બરાબર છે પછી એમ તો રિઝલ્ટ ન મળ્યો હોય તો તમે આ દવા ઉપાડી લેવાની અને પંપે ચાલી એમાં નાખી દેવાની વિગે ચાર પંપ બહુ વ્યવસ્થિત ઘાટી દવા છાટી દેવાની બહુ દી જેવા તમને કહું સાફ થઈ જાય એ કદાચ આડા આવડી પરબ ગરવા ગઈ છે કે ઘરે 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 તો નાન્યા તમદારે ફૂંકા નીકળી જાય એના કારણ કે એ કાંઈ ઉડીને બીજે જવા નથી ઉપાડી લે નાન્યા તમતારે અને કદાચ હોળી કરવા આપણે ઘરે આવીએ છીએ તોય તમતારે બરાબર છે એટલે તમે એને વિંચી ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો જો તમને અમારો વિડીયો હારો લાગ્યો હોય અને મજા આવી હોય કે ભાઈ આપણને ખેતીવાડીની માહિતી મળતી રહેશે તો ચેનલને અવશ્ય કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ખાસ ખેડૂત મિત્રો આપણો આ વિડીયો બે ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને માહિતી મળી રહે બહારથી આવનારા જે ખેડૂત મિત્રો દેવા દવા લેવા આવે છે મારે ઓલે એમને બધાને વંદન છે નમન છે સલામ છે પરંતુ આવતા સોમવારે ધૂળેટી છે અને પચીસ તારીખે ધૂળેટી છે તે દિવસે આપણી દુકાન બંધ રહેશે એટલે ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો આવતા હોય પચીસ તારીખે એમને મારી નમ્ર વિનંતી છે કે તે દિવસે એક દિવસ જાળવી જાજો મને અમારો આગ્રહ એવો છે કે તમને આ દવાઓ મળી રહેતી હોય તમારા વિસ્તારની માલિકા ન મળે તો તમને તમારો દીકરો બેઠો છે અહીંયા ગમે ત્યારે ફોન કરવાની છૂટી સવારમાં નવ વાગ્યાથી આજે છ વાગ્યા સુધીમાં તમારું નારાનું કામ આપણે કરી દેવું તમ તારે બરાબર છે નવો વિડીયો ન આવે ત્યાં સુધી મને રજા આપો હું હિતેશ પટેલ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ ગાઈસ્કૂલ આંગે તમને તળાજા બસ સ્ટેશન ને ઉતરી ને કેવાનું નીલમ એગ્રો માં કા સાગર માં જવું છે એટલે ખોરાક નારા તમને બે જ મિનિટ ની માલિકા તમને ફોગાડી દે તારે કોઈ ઉપાધિ ન કરતા મારા બાપ મને રજા આપો રામ રામ જય સવાન જય કિસાન